हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा माने तो चलो आज आपणे गणित विषय भणवानो छे, बराबर छे? तो चलो तमे बधा तमारी गणित खोलो, आपणे आगळ जईए। आजे शुं शीखवानुं छे? आपणे संख्याओ विशे शीखवानुं छे, बराबर छे? तो शुं सूचना लखी छे? खूटती संख्या लखो, बराबर छे? तो तमे अहीं जोई शको छो, अहीं एक चित्र आपेलुं छे, जुओ। ए चित्रमां संख्याओ आपेली छे, एमां अमुक अमुक संख्याओ आपेली छे, वच्चेना जे खाना खाली छे एमां आपणे संख्याओ लखवानी छे। मैं संख्याओ लखेली छे एटले तमने खबर पड़े, बराबर छे? तो चलो कई कई संख्या तमारी बुकमां लखेली छे जो हूँ तमने कहूँ। एक, त्रण, छ अने नौ, आ संख्याओ तमारी बुकमां लखेली छे अने बीजा बधा खानाओ खाली छे, बराबर छे? तो चलो आपणे खानाने पूरीए। एक पछी शू आवे? बे, बराबर छे? त्रण तो आपेला छे, तो त्रण पछी शू आवे? चार, चार पछी शू आवे? पांच, अने छ आपेला छे एटले छ पछी शू आवे? सात, अने सात पछी शू आवे? आठ, अने आठ पछी शू आवे? नौ, बराबर छे? तो एम आपणे नौ संख्याओ नौ अंको જોઈ, બરાબર છે? તો ચાલો આપણે એને બોલીએ નવે નવ સંખ્યાને। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, બરાબર છે? તો આ એકથી નવ સંખ્યા છે, બરાબર છે? તો ચાલો હવે આપણે આગળ જઈએ, બરાબર છે? તો શું લખ્યું છે સૂચનામાં કે પાંચની તરત પહેલાં અને પછી શું આવે? એટલે પાંચની આગળની સંખ્યા કઈ આવે અને પાંચની પાછળની સંખ્યા કઈ આવે? તો તમારે અંક બોલવાના છે, શું આવે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ। તો પાંચની પહેલાં તમે શું બોલ્યા? ચાર। તો અહીંયા શું લખવાનું છે તમારે? ચાર, જો અમે લખેલા છે। તો ચાર પછી શું આવે? પાંચ, પાંચ પછી છ, તો અહીંયા તમારે છ લખવાના છે, બરાબર છે? તો અહીંયા શું લખેલું છે? છની તરત પહેલાં શું આવે? છની પહેલાં શું આવે? તો અહીંયા જુઓ તમે, છ અને સાત બે સંખ્યાઓ આપેલી છે, બરાબર છે? તો સાત પહેલાં છ આવે, તો છ પહેલાં શું આવે? તમારે સંખ્યા બોલવાની। એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, છ આવી ગયા ને? તો છની આગળની સંખ્યા કઈ બોલ્યા આપણે? પાંચ। તો અહીં પાંચ લખવાના છે, બરાબર છે? તો ચાલો હવે આપણે ફરી આગળ જઈએ। તો અહીં શું લખેલું છે? એક પછી શું આવે? તો તમારે પાછી સંખ્યા બોલવાની। એક, બે, શું આવ્યું? બે, તો તમારે અહીં બે લખવાના। પછી શું આવે? ત્રણ, તો તમારે અહીં ત્રણ લખવાના। એક પછી શું આવે? એક, બે અને ત્રણ, બરાબર છે? તો અહીંયા તમારે બે અને ત્રણ લખવાના, બરાબર? પછી શું છે? ચારની તરત પહેલાં અને પછી શું આવે? તો ચારની આગળની સંખ્યા કઈ આવે અને ચારની પાછળની સંખ્યા કઈ આવે, બરાબર છે? તો આપણે પાછા એકડા બોલવાના છે, બરાબર છે? એક, બે, ત્રણ અને ચાર, ચાર આવી ગયા, તો ચારની આગળ આપણે શું બોલ્યા? ત્રણ, તો તમારે અહીં ત્રણ લખવાના છે। પછી ચારના પછી શું આવે? એક, બે, ત્રણ અને ચાર, પાંચ, શું આવ્યું? પાંચ, ચાર પછીની સંખ્યા કઈ કહેવાય? પાંચ, તો તમારે અહીં પાંચ લખવાના છે, બરાબર છે? વળી પાછું આપણે આગળ જઈએ, તો શું સૂચના આપી છે? પછીની સંખ્યાઓ કઈ? એટલે આપણે આગળની સંખ્યાઓ લખવાની છે, બરાબર છે? તો અહીંયા જો ડોલનું ચિત્ર આપેલું છે, તો ડોલમાં કઈ સંખ્યા લખેલી છે? બે, તો બે પછી શું આવે? બે પછી બોલો, એક, બે અને ત્રણ, શું આવે બે પછી? ત્રણ, તો અહીંયા ત્રણ લખવાના। ત્રણ પછી શું આવે? એક, બે, ત્રણ અને ચાર, શું આવે? ચાર આવે, તો અહીંયા પછી તમારે ચાર લખવાના, બરાબર છે? તો બે, ત્રણ અને ચાર થઈ ગયું ને લાઈનમાં। પછી હવે આપણે આગળ જોઈએ, હજી શું લખ્યું છે સૂચનામાં? પછીની સંખ્યા કઈ? તો આપણે ત્રણના પછીની સંખ્યા લખવાની, તો આપણે શું બોલવાનું? એકડા પાછા બોલવાના। એક, બે, ત્રણ અને ચાર, તો બીજી ડોલમાં શું લખવાનું? ચાર, પછી ચાર પછી શું આવે? પાંચ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, ચાર પછી પાંચ આવ્યા ને, તો આ ત્રીજી ડોલમાં શું લખવાનું? પાંચ, બરાબર છે બાળમિત્રો?
तो चलो हवे आपणे आगळ जईए। हवे शुं करवानुं छे, आपणे शून्य समझवानुं छे। शुं करवानुं छे? शून्य समझवानुं छे। जो શું લખ્યું છે, એક ટોપલીમાં પાંચ રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વસે? જો અહીંયા પહેલાં ટોપલી આપેલી છે, એમાં પાંચ કેરી છે, તો આ છોકરી એક કેરી ખાઈ જાય છે તો કેટલી વધે? તો અહીંયા જો ચાર વધે, કેટલી વધે? ચાર। તો અહીંયા શું લખવાનું તમારે? ચાર લખવાનું વર્તુળાકારમાં, બરાબર છે। હવે આપણે જોઈએ આગળ શું લખ્યું છે, એક ટોપલીમાં ચાર રસદાર કેરી છે, તમે એક લઈને ખાઈ જાઓ તો કેટલી વસે? તમે જુઓ ઉપર કેટલી કેરી હતી, ચાર વધી હતી ને, એમાંથી જુઓ એક આ છોકરી લઈને ખાઈ ગઈ, તો આ ટોપલીમાં કેટલી કેરી છે તમે ગણો, કેટલી છે? એક, બે અને ત્રણ, બરાબર છે। ચારમાંથી એક કેરી ખવાઈ જાય તો કેટલી વધે? ત્રણ વધે, બરાબર છે। તો અહીંયા વર્તુળાકારમાં શું લખવાનું તમારે? ત્રણ લખવાનું, બરાબર છે। હવે આપણે આગળ જઈએ તો શું છે, એક ટોપલીમાં ત્રણ રસદાર કેરી છે, જો તમે એક લઈને ખાઈ જાઓ તો કેટલી વધે? ઉપર કેટલી કેરી હતી આપણી પાસે? ત્રણ કેરી હતી, તો ત્રણ કેરીમાંથી એક કેરી આ છોકરી ખાઈ જાય છે, તો આ ટોપલીમાં તમે જુઓ કેટલી કેરી વધે છે ગણો, જોઈ એક અને બે કેરી, બરાબર છે। તો તમારે અહીં વર્તુળાકારમાં બે લખવાના, ત્રણમાંથી એક કેરી તમે ખાઈ જાઓ તો તમારી પાસે કેટલી કેરી વધે? બે કેરી વધે, બરાબર છે। તો હવે આપણે આગળ જઈએ તો શું લખ્યું છે, એક ટોપલીમાં બે રસદાર કેરી રાખી છે, જો તમે એક ખાઈ જાઓ તો કેટલી વધે? જો ઉપર આપણી પાસે કેટલી કેરી હતી? બે કેરી હતી, એમાંથી એક કેરી આ છોકરી ખાઈ જાય છે, તો આ ટોપલીમાં તમે જુઓ કેટલી કેરી છે? એક કેરી છે, બરાબર છે। તો તમારે અહીં વર્તુળાકારમાં એક લખવાનું છે, બરાબર છે। બે કેરી તમારી પાસે હોય, એક તમે ખાઈ ગયા, તો તમારી પાસે કેટલી કેરી વધે? એક વધે, બરાબર છે ને। પછી તમે જુઓ અહીં શું છે, એક ટોપલીમાં એક રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઈ જાઓ તો કેટલી વધે? ઉપર કેટલી વધી હતી એક આપણી પાસે કેરી? એક કેરી વધી હતી, તો એ તો કેરી આ છોકરી ખાઈ ગઈ, તો ટોપલી શું થઈ ગઈ? ખાલી થઈ ગઈ, ટોપલીમાં કેરી છે જ નહીં, તો શું કહેવાય? શૂન્ય કહેવાય, જુઓ એને શૂન્ય કહેવાય। તો તમારે વર્તુળાકારમાં શૂન્ય લખવાનું છે, બરાબર છે। ચાલો આપણે આગળ જોઈએ, શું સૂચના લખેલી છે, ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણતરી કરીને લખો। જો અહીંયા એક ઝાડની ડાળી આપેલી છે, એમાં કેટલા પંખી લખેલા બેઠેલા છે? તો ચાલો આપણે ગણતરી કરીએ, એક, બે, ત્રણ અને ચાર, કેટલા પંખી બેઠેલા છે ડાળી ઉપર? ચાર પંખી બેઠેલા છે, તો એ વર્તુળાકારમાં તમે શું લખશો? ચાર લખવાનું, બરાબર છે। હવે તો આપણે આગળ જોઈએ તો ફરી પાછી એક ઝાડની ડાળી આપેલી છે, ઉપર કેટલા પંખીઓ બેઠા હતા? એમાં ચાર બેઠા હતા, તો ચારમાંથી જો આ એક પંખી ઉડીને જતું રહે છે તો કેટલા વધે છે? ચાલો આપણે ગણતરી કરીએ, એક, બે અને ત્રણ, કેટલા પંખીઓ વધ્યા? ત્રણ વધ્યા, તો અહીંયા વર્તુળાકારમાં તમે શું લખશો? ત્રણ પંખીઓ લખવાના, બરાબર છે। ત્રણ લખવાના તમારે, ત્રણ પંખીઓ વધ્યા ને એટલે। હવે આપણે ફરી જોઈએ, એ ઉપરની ડાળીમાં કેટલા પંખી બેઠા હતા? ત્રણ બેઠા હતા, બરાબર છે। તો એ ત્રણમાંથી પાછું એક પંખી ઉડી ગયું, જો તો આ ડાળી ઉપર કેટલા પંખીઓ વસે ગણો તમે, એક અને બે, તો અહીંયા તમારે વર્તુળાકારમાં બે લખવાના, બરાબર છે। વળી પાછું આપણે જોઈએ તો ઉપરની ડાળીમાં કેટલા પંખીઓ હતા? બે પંખીઓ હતા, તો એ બે પંખીમાંથી એક પંખી પાછું ઉડીને જતું રહે છે, તો આ ડાળી ઉપર કેટલા પંખી વધ્યા? એક જ પંખી વધ્યું, બરાબર છે। તો ત્યાં વર્તુળાકારમાં તમારે એક લખવાનું। પછી આગળ જઈએ તો ડાળી પરથી પંખી ઉડી જાય છે, ઉપર એક ડાળીમાં કેટલા પંખી હતા? એક જ પંખી બેઠું હતું, તો જો એ પંખી તો ઉડી ગયું, તો ડાળી શું થઈ ગઈ? ડાળી ખાલી થઈ ગઈ, તો શું લખવાનું તમારે? રાઉન્ડ વર્તુળાકારમાં શૂન્ય લખવાનું, બરાબર છે। ચાલો આપણે આગળ જઈએ, જો અહીં શેનું ચિત્ર આપેલું છે? ઉંદરનું ચિત્ર આપેલું છે, જો પાંજરા છે ને એમાં ઉંદરને પૂરેલા છે, બરાબર છે। તો જોઈએ આપણે ગણતરી કરી, પાંજરામાં કેટલા ઉંદર છે, બરાબર છે। પહેલું પાંજરું જુઓ તમે, કેટલા ઉંદર છે? ત્રણ ઉંદર છે, કેટલા ઉંદર છે? ત્રણ ઉંદર છે, ક્યાં છે? જોઈ લખેલું છે ત્રણ ઉંદર છે, બરાબર છે। તો તમે જો આ પાંજરું ખુલે છે ને, તો એમાંથી એક ઉંદર જતો રહે છે, તો કેટલા ઉંદર વધે?
બે ઉંદર વધે તો તમારે આ રાઉન્ડમાં આ વર્તુળાકારમાં બ ગડે બે બે લખવાના છે, બરાબર છે? પાછું આ પાંજરામાંથી વળી દરવાજો ખુલે છે તો બે ઉંદરમાંથી પાછો એક ઉંદર જતો રહે છે, બરાબર છે? તો કેટલા અંદર ઉંદર વૈતા? એક ઉંદર વૈતો. તો આ રાઉન્ડમાં આ વર્તુળાકારમાં તમારે એક અડે એક એવું લખવાનું છે, બરાબર છે? અને પછી આ પાંજરામાંથી બધા ઉંદર જતા રહે છે. જો આ એક ઉંદર જ વૈતો હતો ને એ પણ આ પાંજરું ખુલતાની સાથે અહીંયાથી બહાર જતો રહે છે, એટલે બધા ઉંદર પાંજરામાંથી જતા રહ્યા. તો તમારે આ વર્તુળાકારમાં શું લખવાનું? શૂન્ય લખવાનો છે, બરાબર છે? સમજાઈ ગયું બધાને? ચાલો હવે આપણે જોઈએ પાછી સૂચના આપેલી છે. શું આપેલી છે? કેટલા ફુગ્ગા છે, બરાબર છે? અહીંયા હાથ આપેલા છે એમાં કેટલા ફુગ્ગા છે આપણે જોવાના છે. ચાલો તો જોઈએ કેટલા ફુગ્ગા છે હાથમાં. પહેલા હાથમાં ત્રણ છે, જો એક બે અને ત્રણ. તો તમારે અહીં વર્તુળાકારમાં ત્રણ એવું લખવાનું છે, ત્રણ ફુગ્ગા છે, બરાબર છે? આ બીજો હાથ આપેલો છે તો એમાં કેટલા ફુગ્ગા છે? એક અને બે. કેટલા ફુગ્ગા છે? બે ફુગ્ગા છે. તો તમારે અહીં શું લખવાનું છે? બે ફુગ્ગા છે, બરાબર છે? તો આ હાથમાં એક ફુગ્ગો છે તો તમારે અહીં શું લખવાનું? એક. અને આ હાથમાં જુઓ એક પણ ફુગ્ગો નથી, નથી ને એક પણ, તો તમારે અહીં નીચે શું લખવાનું છે? ઝીરો. આ વર્તુળાકાર આપેલું છે ને એમાં તમારે ઝીરો લખવાનો છે નીચે, બરાબર છે સાહેબ? તો જુઓ તમે બાળ મિત્રો, તમને હોમવર્ક આપેલું છે અહીં. જુઓ ઝીરો એટલે કે શૂન્ય. શૂન્ય કઈ રીતે તમારે લખવાનું, બરાબર છે? તો કઈ રીતે લખશો તમે? જુઓ અહીંયા પહેલાં ટપકાઓ આપેલા છે, એ ટપકાઓ જોડીને તમારે શૂન્ય બનાવતા શીખવાનું છે. પછી આ રીતે બધા જે ખાલી ખાના છે એમાં તમારે શૂન્ય લખતા શીખવાનું છે, બરાબર છે? તો તમારે બધાય ખાનામાં શૂન્ય લખવાનો છે. શૂન્યને ઇંગ્લિશમાં ઝીરો કહેવામાં આવે છે, બરાબર છે? તો બાળ મિત્રો તમને સમજાઈ ગયું શૂન્ય કોને કહેવાય? તો આજનું તમારું હોમવર્ક અહીં પૂરું થાય છે, બરાબર છે? આપણે ફરીથી મળીશું. નમસ્કાર.